નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વીનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં ધોરણ બાર ની અંદર ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમ બંનેના સેક્શન ઈ ની અંદર છ માર્ક્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવો ટોપિક પૂછાય છે જે છે એપ્લિકેશન રાઇટિંગ દોસ્તો આ એપ્લિકેશન રાઇટિંગને ગુજરાતીમાં અરજી લેખન પણ કહેવામાં આવે છે જ્યારે આપણે નવી જોબ માટે અપ્લાય કરીએ છીએ ત્યારે આ એપ્લિકેશન લખવામાં આવે છે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સરળ એવો આ ટોપિક જેની અંદર છ માંથી છ પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ પરંતુ આ એપ્લિકેશનના છ માર્ક્સ મેળવવાની સ્પર્ધામાં જ્યાં વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય છે એવો એક મુદ્દો છે એપ્લિકેશન લખતી વખતે વિવિધ પોસ્ટ જે છે તેના માટે લખવામાં આવતી વિવિધ ડિગ્રીઝ યસ દોસ્તો જો તમે અહીં એપ્લિકેશન રાઇટિંગ વિશે જાણતા હો તો તમને ખ્યાલ હશે કે એપ્લિકેશન લખતી વખતે વચ્ચે એક પોઈન્ટ એક મુદ્દો એવો પણ આવે છે કે જ્યાં આપણે વિવિધ પોસ્ટ આધારિત વિવિધ વિવિધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની ડિગ્રીઓ બતાવવાની હોય છે બિલકુલ દોસ્તો જેમ કે એક શિક્ષક એટલે કે ટીચરની વાત કરીએ તો તેની જે ડિગ્રી છે તે હોય છે બીએડ એક ડૉક્ટરની વાત કરીએ તો તેની ડિગ્રી હોય છે દોસ્તો અહીંયા એમબીબીએસ કે પછી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સી એની વાત કરીએ તો તેની ડિગ્રી હોય છે સીએ અહીં દોસ્તો વિવિધ પોસ્ટ માટે જે વિવિધ ડિગ્રીઓઝ આપણે બતાવવાની હોય છે તેનો યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે કેવી રીતે ઉપયોગ કરવો તેનો ખ્યાલ આપણને હોવો અત્યંત આવશ્યક છે દોસ્તો અહીં આજના વિડીયોમાં ધોરણ બારની અંદર એપ્લિકેશન રાઇટિંગમાં જેટલા પણ પ્રકાર પોસ્ટ આધારિત જેટલી પણ ડિગ્રીઝ હોય છે તે તમામે તમામનો સમાવેશ આપણે કરેલ છે તો બના રહેજો વિડીયોમાં અંત સુધી જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ આજે મુદ્દો છે વિવિધ પોસ્ટ માટે વિવિધ ડિગ્રીઝનો તે એકદમ બરાબર રીતે આપણે ખ્યાલ આવી જાય ચાલો દોસ્તો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો પરંતુ આગળ વધીએ તેની પહેલાં આપ સર્વે દર્શક મિત્રોને એક નવર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો કારણ કે અહીં તમને આવા જ ઇંગ્લિશના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે વાત કરીએ દોસ્તો સૌથી પહેલી પોસ્ટની જે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ટીચર મતલબ કે શિક્ષક માટેની અરજીની પોસ્ટ જ્યાં દોસ્તો એક વાતનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે કે શિક્ષકો જે છે તેઓની ત્રણ કેટેગરીઝ હોય છે સૌથી પહેલાં આર્ટ્સ ટીચર ત્યાર પછી કોમર્સ ટીચર અને ત્યાર પછી સાયન્સ ટીચર આર્ટ્સ શિક્ષણની વાત કરીએ દોસ્તો તો તેની અંદર જે ભાષાકીય વિષયો મતલબ કે લેંગ્વેજ સબ્જેક્ટ ભણાવતા શિક્ષકો છે તે તમામે તમામનો સમાવેશ થાય છે કે જેઓ ઇંગ્લિશ સંસ્કૃત હિન્દી તથા ગુજરાતી જેવા સબ્જેક્ટ્સ જે છે તે ભણાવતા હોય છે કોમર્સ ટિક્ષણની વાત કરીએ તો કોમર્સ શિક્ષણની અંદર અકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મતલબ કે બીએ જેવા સબ્જેક્ટ્સ ભણાવતા તમામે તમામ શિક્ષકોનો સમાવેશ થાય છે અને સાયન્સ ટીચરની વાત કરીએ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા તમામે તમામ સબ્જેક્ટ્સ ભણાવતા શિક્ષકોનો સમાવેશ આ સાયન્સ ટીચરની અંદર થાય છે તો અહીંયા સ્પેસિફિક કેટેગરીઝની વાત હું એટલા માટે કરું છું કારણ કે અમુક સમયે આપણને એવું ચોખ્ખું લખીને આપવામાં આવે છે કે ભાઈ ઇંગ્લિશ ટીચર માટે એપ્લિકેશન લખો ફિઝિક્સ ટીચર માટે એપ્લિકેશન લખો કે પછી એક અકાઉન્ટન્સીના શિક્ષક એક ટીચર માટે એપ્લિકેશન લખો તો એવામાં આ ત્રણેય પ્રકારની કેટેગરીઝનો ખ્યાલ હોવો આપણા માટે ખૂબ જ જરૂરી છે દોસ્તો અહીંયા શિક્ષકોની સૌથી પહેલી ડિગ્રીની વાત કરીએ સૌથી પહેલાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે છે તેમની બેચલર ડિગ્રીઝ જ્યાં એક આર્ટ ટીચર જે છે દોસ્તો તે સૌથી પહેલાં કરે છે ત્રણ વર્ષનું બી એ જેને કહેવાય છે બેચલર ઓફ આર્ટ્સ કોમર્સ અહીંયા કરે છે બેચલર ઓફ કોમર્સ અને એક સાયન્સ ટીચર જે છે તે કરે છે અહીંયા બીએસસી ત્રણ વર્ષનું જેને કહેવાય છે બેચલર ઓફ સાયન્સ દોસ્તો એક વાત અહીં તમારે ખાસ યાદ રાખવાની છે કે જે પણ ડિગ્રીની આગળ બી શબ્દ લાગેલો હોય મતલબ બેચલર શબ્દ લાગેલો હોય તે દોસ્તો મોટા ભાગે ત્રણ વર્ષની ડિગ્રીસ હોય છે તો સૌથી પહેલા ત્રણ વર્ષની અહીંયા બેચલર ડિગ્રી બેચલર ડિગ્રી કર્યા પછી એક શિક્ષકને કરવાની હોય છે અહીંયા માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી એક આર્ટ ટીચર માટે દોસ્તો અહીંયા થઈ જશે એમએ એ બે વર્ષ કોમર્સ માટે થઈ જશે દોસ્તો અહીંયા એમ કોમ બે વર્ષ અને સાયન્સ ફ્યુશન માટે થઈ જશે અહીંયા એમએસસી બે વર્ષ જ્યાં દોસ્તો એમ શબ્દનો ઉલ્લેખ થયેલો હોય અથવા એમ વર્ડ આવતો હોય તે તમામે તમામ ડિગ્રીઝ મોટા ભાગે બે વર્ષની હોય છે સિવાય કે ડોક્ટરની જે એમબીબીએસ જે છે દોસ્તો ડિગ્રી તે કારણ કે તે ડિગ્રી જે છે તે આપણે આગળ વાત કરીશું કે કેટલા વર્ષની હોય છે દોસ્તો અહીંયા બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી આ બંને ડિગ્રીઝ પતાવ્યા પછી કોઈ પણ શિક્ષક હોય તે આર્ટ હોય 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 કોમર્સ ટીચર ટીચર કે પછી સાયન્સ તેને બીએડ કરવું અહીંયા ફરજિયાત છે જે નવા નિયમ પ્રમાણે દોસ્તો બે વર્ષનું હોય છે હવે અમુક લોકો અહીંયા આક્ષેપો ઉઠાવશે કે અમારા શિક્ષકોએ તો અમને શીખવાડ્યું છે કે બીએડ જે છે તે એક વર્ષનું હોય છે દોસ્તો આ વાત પણ પ્રૂફ જોડે હું તમને જરા પ્રૂફ કરી દઉં કે વર્ષ બે હજારને ચૌદ સુધી જે બીએડ છે તે એક વર્ષનું હતું વર્ષ બે હજાર ચૌદ પછી જે બીએડ છે તે બે વર્ષનું કરવામાં આવ્યું છે તો અહીં તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે તમે કઈ ડેટ ઓફ બર્થ બતાવો છો તેના આધારે તમે બીએડ એક વર્ષ અથવા બે વર્ષનું બતાવી શકો છો મેં લેટેસ્ટ બીએડ જે છે ડ્યુરેશન તે અહીં દર્શાવેલું છે બે વર્ષનું તમારે જો ડેટ ઓફ બર્થ રિગાર્ડિંગ પછી એપ્લિકેશન રિગાર્ડિંગ કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો તેના માટે આપણે ઓલરેડી બે એપ્લિકેશન રાઇટિંગના વિડીયોઝ બનાવેલ છે ઉપર આવેલા આઈ બટન દ્વારા તમને તે બંને વિડીયોઝ જોવા મળી જશે તો તે એપ્લિકેશન રાઇટિંગના વિડીયોઝ જોજો જેથી કરીને તમારી તમામે તમામ કન્ફ્યુઝન તમારી તમામે તમામ મૂંઝવણો જે છે તે દૂર થઈ જાય દોસ્તો આ છે અહીંયા તમામે તમામ ડિગ્રીઝ તમામે તમામ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ટીચર્સ માટેના જેમાં આર્ટ્સ ટીચર કોમર્સ ટીચર અને સાયન્સ ટીચરનો આપણે સમાવેશ કરેલ છે ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ પોસ્ટ માટેની જે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ યસ દોસ્તો પ્રિન્સિપલ માટે પણ અમુક સમયે આપણને અહીં એપ્લિકેશન પૂછાય છે તો પ્રિન્સિપલ માટે દોસ્તો યાદ રાખવું ખૂબ જ સહેલું છે કે પ્રિન્સિપલ જે છે તેણે સૌથી પહેલાં અહીંયા આર્ટ્સ કોમર્સ કે પછી સાયન્સ ત્રણેયમાંથી કોઈ પણ એક બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ બેચલર ડિગ્રી ત્રણ વર્ષની છે એ તો તમને ખ્યાલ આવી જ ગયો છે સાથે સાથે તેણે અહીંયા માસ્ટર ડિગ્રી પણ કરેલી હોવી જરૂરી છે કોઈ પણ ફિલ્ડમાંથી કરે તે આર્ટ્સમાંથી કરે કોમર્સમાંથી કરે કે સાયન્સમાંથી કરે કોઈ ફેર અહીંયા પડતો નથી સાથે સાથે તેણે બીએડ કરેલું હોવું ખૂબ જ જરૂરી છે અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે જે આપણે એક્સપિરિયન્સમાં દર્શાવવાનો હોય છે તેણે કોઈ પણ અહીં રેકોગનાઇઝ્ડ એટલે કે જાણીતી સ્કૂલમાંથી મિનિમમ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ પ્રિન્સિપલ બનવા માટે કોઈક નવી આવેલી કોઈ એક વ્યક્તિ એવું કે ભાઈ મારે પ્રિન્સિપાલની પોસ્ટ માટે આવેદન કરવું છે દોસ્તો તો એ શક્ય નથી કેમ કારણ કે એને એક જાણીતી અને માનીતી સ્કૂલમાંથી કમસે કમ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ ટીચિંગનો હોવો જરૂરી છે જો એને પાંચ વર્ષનો અનુભવ હોય ત્યારે જ એ જે વ્યક્તિ છે તે પ્રિન્સિપાલની પોસ્ટ માટે અપ્લાય કરી શકે છે અધરવાઇઝ તે કરી શકતું નથી અચ્છા એક વાત અહીંયા મારે કહેવાની રહી ગઈ અમુક લોકો કહેશે કે સર તમે ટીચર્સ અને પ્રિન્સિપલની જે એપ્લિકેશન બતાવી એમાં તમે બીએ બીકોમ અને બીએસસી દર્શાવી તો એચએસસી ક્યાં ગયું તો દોસ્તો સીધી વસ્તુ છે કોમન સેન્સવાળી વસ્તુ છે કે ડાયરેક્ટલી કોઈ કૂદકો મારીને તો આવશે નહીં બીએ બીકોમ બી કોમ કે બીએસસીની અંદર એની પહેલાં એણે બારમું એટલે કે એચએસસી કરેલું જશે તો એસએસસી ત્યાર પછી ને ત્યાર પછી આ તમામે તમામ ડિગ્રી જે છે તે આપણે દર્શાવવાની છે જગ્યાના અભાવે અહીં એચએસસી જે છે મેં દર્શાવેલું નથી એની ઉપર એચએસસી ઓલરેડી આવી ગયેલું છે એ અઝ્યુમ કરીને આપણે ચાલવાનું છે ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન યસ દોસ્તો લાઇબ્રેરિયન માટે એટલે કે જે લાઇબ્રેરીનું કામકાજ સંભાળે છે તેના માટે પણ અમુક સમયે આપણને એપ્લિકેશન પૂછેલી હોય છે તો આના માટે સૌથી પહેલાં પહેલો દોસ્તો ફિક્સ છે કે ભાઈ એચએસસી હશે ત્યાર પછી તેણે અહીં બી એ અથવા બીકોમ કોમ બેમાંથી કોઈ પણ એક કરેલું હોવું જોઈએ કાં તો બી અને કાં તો બીકોમ કોમ બી એસ સી પણ લખાય છે પરંતુ અહીં આપણે ઉલ્લેખ નથી કર્યો તો કાં તો બી અને કાં તો બીકોમ અને એક વર્ષનું દોસ્તો એને અહીંયા ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો બેચલર ઓફ લાઇબ્રેરીશિપ કરેલું હોવું અત્યંત આવશ્યક છે તો આ છે ડિગ્રીઝ અહીંયા લાઇબ્રેરીયનની પોસ્ટ માટેની ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેનેજર એ પછી બેંક મેનેજર હોય સેલ્સ મેનેજર હોય કે કોઈ પણ જાતનું મેનેજર હોય તેના માટે દોસ્તો અહીંયા એપ્લિકેશન કઈ કઈ આવશે સૌથી પહેલામાં પહેલું ફિક્સ છે કે ભાઈ એચએસસી એચએસસી પછી અહીંયા મેનેજર બનવા માટે વ્યક્તિએ બીબીએ અથવા બીકોમ કરેલું હોવું અત્યંત આવશ્યક છે કેટલા વર્ષનું છે એ તમને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો છે તો તે બાબતે આપણે કોઈ પણ લાભ કરતા નથી દોસ્તો બીબીએ કે પછી બીકોમ કર્યા પછી અહીં આ વ્યક્તિએ એમબીએ એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે બીબીએ એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અહીં જે લોકો બિઝનેસમાં જવા માંગતા હોય એ લોકો બીબીએ કરતા હોય છે અને એમબીએ બી જેમ કે મેં કીધું કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કેટલા વર્ષનું હોય છે તો કે બે વર્ષનું તો આ તમામે તમામ ડિગ્રીઝ છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેનેજરની ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર ઓપરેટર હવે કોમ્પ્યુટર ઓપરેટર અને કોમ્પ્યુટર પ્રોગ્રામર એ બંને અલગ અલગ હોય છે પહેલાં આપણે વાત કરીએ કોમ્પ્યુટર ઓપરેટરની તો કોમ્પ્યુટર ઓપરેટર માટે દોસ્તો સૌથી પહેલાં પહેલી આવે છે એચએસસી ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે બી અને ત્યાર પછી આવે છે એમએસ ઓફિસ કોમ્પ્યુટરની અંદર હવે એમએસ ઓફિસ જે છો દોસ્તો તેના માટે કોઈ ચોક્કસ સમયગાળો નથી હોતો પણ એક વર્ષ આપણે અહીંયા લખી શકીએ છીએ કારણ કે કોઈ પણ સામાન્ય કોર્સ તમારે કરવો હોય તો મિનિમમ એક વર્ષ એની અંદર જાય જ છે તો અહીં આ થઈ જાય છે ડિગ્રીઝ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટેની ત્યાર પછી દોસ્તો વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામર દોસ્તો કોમ્પ્યુટર પ્રોગ્રામરની વાત કરીએ તો સૌથી પહેલામાં પહેલું અહીંયા એચએસસી એચએસસી પછી બી કાં તો બી અને કાં તો બી ત્રણમાંથી કોઈ પણ એક અને ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે એમસીએ મતલબ કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કેટલા વર્ષનું બે વર્ષનું શેના માટે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની આ તમામે તમામ ડિગ્રી છે ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ જર્નાલિસ્ટ જર્નાલિસ્ટ એટલે શું પહેલાં જે પત્રકારો હોય છે મીડિયાવાળા એરિયા તો એના માટે સૌથી પહેલાં પહેલું આવશે એચએસસી એચએસસી પછી દોસ્તો અહીંયા આવશે બીકોમ કેટલા વર્ષનું તો કે ત્રણ વર્ષનું એના સિવાય આ વ્યક્તિ અહીં બીએ કરેલું હોય કે પછી બીએસસી કરેલું હોય તો પણ કોઈ ફેર પડતો નથી અને તે સિવાય દોસ્તો અહીંયા ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એક વર્ષનું કરેલું હોવું અહીં અત્યંત આવશ્યક છે તો આ તમામે તમારી ડિગ્રીઝ થઈ જાય છે એક જર્નાલિસ્ટની પોસ્ટ માટેની ત્યાર પછી વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ અથવા તો સેલ્સમેન સેલ્સમેનની જ્યારે આપણને એપ્લિકેશન પૂછે દોસ્તો તો એવામાં સૌથી પહેલામાં પહેલી અહીંયા ડિગ્રી છે એચએસસી એચએસસી પછી અહીંયા આવશે દોસ્તો બીકોમ બી એ અથવા તો બીએસસી કોઈ પણ અને અહીંયા દોસ્તો એક વર્ષનું ડિપ્લોમા ઇન સેલ્સમેનશિપ હોવું અત્યંત આવશ્યક છે ડિપ્લોમા મોટાભાગે દોસ્તો એક વર્ષનું જ આવે છે અહીંયા તો એના ખોટી મગજમારી આપણે કરવાની કોઈ જરૂર પડતી નથી ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે નેક્સ્ટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ધોરણ બારની જે અત્યારે શાળા કે પરીક્ષા લેવાય તેમાં એસવીએસ જે છે દોસ્તો એ એસવીએસ વાળાને અહીંયા આ પોસ્ટ રિગાર્ડિંગ એપ્લિકેશન પૂછવામાં આવી હતી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ રિગાર્ડિંગ સૌથી પહેલાં પેલો દોસ્તો અહીંયા ફિક્સ છે કે ભાઈ એચએસસી જે છે તે સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાંથી ધોરણ બાર કરેલું હોવું જોઈએ અને ત્યાર પછી બીએસસી જે છે ત્રણ વર્ષનું એક ચોક્કસ વિષય સાથે કરેલું હોવું જોઈએ સીધી વસ્તુ છે કે ભાઈ બાયોલોજી કે એવો કોઈ અહીંયા સબ્જેક્ટ આવશે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટે તો આ બે ડિગ્રી છે તે થઈ જાય છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટેની વાત કરીએ અહીંયા દોસ્તો નેક્સ્ટ પોસ્ટની પરંતુ આગળ વધીએ ત્યાંની પહેલાં દોસ્તો વિડીયો જો આપને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરવો તથા મિત્રો જોડે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કારણ કે તમારી એક લાઈક મારું ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડી શકે છે તો વિડીયોને લાઈક અવશ્યથી કરી દેજો ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કેશિયર કેશિયર એટલે મતલબ જે બેંકમાં કે પછી મોલમાં જે લોકો કામ કરતા હોય કેશિયર પૈસા ગણતા હોય એ લોકો પૈસાને લેવડ દેવડ કરતા હોય તમામ લોકો તો અમને માટે સૌથી પહેલાં પેલું દોસ્તો અહીંયા એચએસસી જે છે તે કોમર્સથી કરેલું હોવું જોઈએ અને ત્યાર પછી દોસ્તો અહીંયા બીકોમ જે છે તે ત્રણ વર્ષનું કરેલું હોવું જોઈએ ત્યાર પછી વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એકાઉન્ટન્ટ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત કરીએ તે તો સૌથી પહેલાં પહેલું એચએસસી કોમર્સમાંથી ત્યાર પછી બીકોમ ત્રણ વર્ષનું અને ત્યાર પછી સીએ જે છે તે ત્રણ વર્ષનું આટલી ડિગ્રીઝ આવે છે અહીંયા અકાઉન્ટન્ટની પોસ્ટ માટેની ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ફિઝિશિયન ફિઝિશિયન એટલે કયા ડોક્ટર અહીંયા પહેલાં જે દવા ગોળીઓ આપતા હોય તે તમામે તમામ ડૉક્ટર્સ તો એમના માટે દોસ્તો અહીંયા જો એક સારો વેલ નોન ડૉક્ટર એક સારી એવો પોસ્ટવાળો ડૉક્ટર છે ચીલા ચાલુ નહીં કે ગમે તે આપણે ત્યાં જે બેઠા હોય એવા નહીં બરાબર એક સારો રેપ્યુટે એક અહીંયા ડોક્ટર છે ફિઝિશિયન છે તેને સૌથી પહેલા તો એચએસસી કરેલું હશે ધોરણ બાર કરેલું હશે અહીંયા વિજ્ઞાન પ્રવાહ ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે એમબીબીએસ એમબીબીએસ અહીંયા દોસ્તો સાડા ચાર વર્ષનું એમબીબીએસ હોય છે અને એક વર્ષની અહીંની ઇન્ટર્નશીપ હોય છે તો કુલ સાડા પાંચ વર્ષનું એમબીબીએસ થાય છે અહીંયા જો કે ફિઝિશિયન માટેની એપ્લિકેશન પૂછાતી નથી પણ આ તો જસ્ટ બાય ચાન્સ ક્યાંક કંઈક આડું અવડું આવી જાય તો બાકી ચાન્સીસ ના બરાબરના છે તો સાડા ચાર વર્ષનો અહીંયા આનો કોર્સ મતલબ એની ડ્યુરેશન એક વર્ષનું ઇન્ટર્નશીપ ઇન્ટર્નશિપ શું છે દોસ્તો તો તમે જે પણ ટ્રેનિંગ લીધી છે ત્યાં જે પણ તાલીમ મેળવી છે એના પછી એક વર્ષ માટે શું કરવાનું હોય છે તમારે નોર્મલ જોબ કરવાની હોય છે તેને કહેવાય છે ઇન્ટર્નશીપ તો ટોટલ સાડા પાંચ વર્ષનું એમ અને ત્યાર પછી તેને કરવું પડે છે અહીંયા એમડી મતલબ કે ડૉક્ટર ઓફ મેડિસિન ત્રણ વર્ષનું હવે આટલું બધું થાય ડૉક્ટર માટે થાય પહેલાં એમને એમ પહેલાં રૂપિયા ના લેતા હોય બરાબર તો આટલી ડિગ્રીઝ અહીંયા આવે છે ફિઝિશિયન માટેની ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સર્જન સર્જન એટલે પેલું જો વાડકા મતલબ ઓપરેશન કરતા હોય એ રહ્યા ડૉક્ટર બરાબર તો સૌથી પહેલાં પેલું એચ એસ સાયન્સથી કરેલું ત્યાર પછી દોસ્તો એમના માટે પણ આવશે એમબીબીએસ સેમ ટુ સેમ સાડા પાંચ વર્ષનું અને આ લોકો જે છે તેઓ એમએસ એટલે કે માસ્ટર ઓફ સર્જરી દોસ્તો એ લોકોએ કરેલી હોય છે બે વર્ષની બરાબર તો આ થઈ જાય છે અહીંયા પોસ્ટ આપણી સર્જન માટેની ત્યાર પછી વાત આવે છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન્જિનિયર એન્જિનિયર છે દોસ્તો એની અંદર સિવિલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એ તમામે તમામ એન્જિનિયર્સનો સમાવેશ થાય છે સૌથી પહેલાંમાં પહેલું એચએસસી સાયન્સ સ્ટ્રીમમાંથી દોસ્તો અને ત્યાર પછી અહીંયા બીઈ જે છે તે ચાર વર્ષનું આ કરેલું હોય છે મતલબ કે બેચલર ઓફ એન્જિનિયરિંગ અહીંયા દોસ્તો યાદ રાખવાનું છે કે આ બેચલર ડિગ્રી છે પરંતુ બીઈ જે છે મતલબ બેચલર ઓફ એન્જિનિયરિંગ જે છે તે ચાર વર્ષની ડિગ્રી હોય છે બરાબર એટલે જ મેં ત્યાં ભાગે કીધું હતું તો અહીંયા દોસ્તો ધોરણ બારની અંદર જેટલા પણ પ્રકારની એપ્લિકેશનની પોસ્ટ માટે ડિગ્રીઝ આવતી હતી તે તમામે તમામનો સમાવેશ અહીંયા આપણે કર્યો હતો આજના આ વિડીયોમાં આશા રાખું છું કે સમજાવેલ તમામે તમામ ડિગ્રીઝની અંદર એકદમ બરાબર રીતે ખ્યાલ આવી ગયો હશે તમને અને આ વિડીયો જે છે તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થયો હશે બસો દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા આજના વિડીયોમાં પરંતુ જતો જતા વિડિયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા ટાર્ગેટ મૂકીએ છીએ પાંચસો લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તમારો કોઈક અભિપ્રાય છે તમે કંઈક કહેવા માંગો છો તેનીચે કમેન્ટ બોક્સમાં મને અચૂકથી જણાવજો મળીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ મજેદાર ટોપિક સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ